આ દરજાને કારણે તેઓ ભણી ગણી અને વિકાસ પામ્યા છે પૂરતી સગવડો પ્રાપ્ત કરી શક્યા છે અને તેમાંથી મોટી ભાગની જે આદિવાસીની પ્રજા છે એઓને હજી સુધી પણ પૂરતી સગવડતા છે એ પ્રાપ્ત નથી થઈ અને જેઓ હજી પણ વર્તમાનમાં પણ જંગલ વિસ્તારોમાં રહે છે તો હવે આપણે વાત કરીએ તો વનવાસી એટલે શું બરોબર કે વનમાં કે જંગલમાં વસવાટ કરતી જે પ્રજા હોય એને વનવાસી કહેવામાં આવે છે ત્યારબાદ વિચરતી જાતિ એટલે તો કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જે ભટકતી પ્રજા હોય એને વિચરતી જાતિ કહેવામાં આવે છે અને જ્યારે સ્થાનિક સમુદાય એટલે શું તો કે ગામમાં કે શહેરમાં સ્થાયી જીવન જીવતી જે પ્રજા છે એને સ્થાનિક સમુદાય કહેવામાં આવે છે તો આ ત્રણેય પ્રજા વિશે આપણે આ પાઠમાં વાત કરવાની છે સૌ પ્રથમ આપણે જોઈએ કે આપણે આગળ જોયું કે કેવી રીતે રાજ્યોનો ઉદભવ અને તેમનું પતન થયું બરાબર કે આપણે આગળના જે ઇતિહાસના ચાર પાઠ જોયા એમાં આપણે જોયું કે કેવી રીતે રાજ્યો બન્યા અને કેવી રીતે તેમનો નાશ થયો આમ છતાં નગરો અને ગામોમાં નવી કળાઓ હસ્તકળાઓ અને ઉત્પાદક પ્રવૃત્તિઓનો વિકાસ છે એ થયો બરાબર આ ઘણા રાજ્યોનો ઉદભવ થયો અને તેમનો નાશ થયો છતાં પણ એવા ઘણા નગરો છે એવા ઘણા ગામો છે કે એની અંદર વિવિધ કળાઓ ચિત્રકળાઓ હસ્તકળાઓ એને અને ઉત્પાદક પ્રવૃત્તિઓનો એટલે કે જે ઉત્પાદન કરી અને જે વસ્તુઓ બનાવતા બનાવવામાં આવતી હોય એ ઉત્પાદક પ્રવૃત્તિનો વિકાસ છે એ થયો અને આ સમયગાળામાં કેટલાક મહત્વપૂર્ણ રાજનૈતિક સામાજિક અને આર્થિક પરિવર્તનો થયા બરાબર રાજનૈતિક એટલે કે રાજ્યની જે રચના છે એ અલગ અલગ પ્રકારે કરવામાં આવતી હતી સામાજિક પરિવર્તન આવ્યું આર્થિક પરિવર્તન એટલે કે બેસે પરિવર્તન આવ્યું આમ એ સમયગાળા દરમિયાન રાજનૈતિક સામાજિક અને આર્થિક પરિવર્તનો થયા પરંતુ સામાજિક પરિવ પરિવર્તન છે એ બધી જગ્યાએ એક સરખું ન હતું બરાબર કે જે રાજનૈતિક અને આર્થિક પરિવર્તનો છે એ બધી જગ્યાએ થોડાક સરખા થવા લાગ્યા પરંતુ જે સામાજિક પરિવર્તન બધી જગ્યાએ એક સરખું આવવું જોઈએ એ સામાજિક પરિવર્તન છે એ બધું એક જગ્યાએ સરખું નહોતું વિવિધ સમાજ અલગ અલગ રીતે વિકસિત થયા બરાબર કે જે બધો સમાજના જે ભાગો હતા એ અલગ 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 રીતે પોતાની રીતે વિકસિત થયા આવું શા માટે થયું તે સમજવું જોઈએ તો ચલો હવે આપણે આગળ એના વિશે સમજીએ એમાં આપણે જોઈએ તો જનજાતિઓ અને વિચરતી જાતિઓ બરોબર જનજાતિ એટલે કે જંગલ જંગલમાં વસતી જાતિઓ આદિવાસી જાતિ અને વિચરતી જાતિ એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતી પ્રજા મોટા શહેરો અને રાજ્ય વિસ્તારોથી દૂર સદીઓથી પોતાની સંસ્કૃતિ અને ઓળખને પ્રસ્થાપિત કરતો એક વિશિષ્ટ સમાજ પણ ભારતમાં વસતો હતો બરોબર આપણે છઠ્ઠા ધોરણની અંદર પહેલું જ પાઠ તમે ભણી ગયા હશો બરોબર બીજો પાઠ પાઠજી છે એ આદિવાસીનો પાઠ છે તો એમાં શું છે કે જે મોટા શહેરો અને રાજ્ય વિસ્તારથી દૂર જંગલમાં પોતાની સંસ્કૃતિ અને ઓળખને પ્રસ્થાપિત કરતો એક વિશિષ્ટ સમાજ છે એ પણ ભારતમાં રહેતો હતો અને હાલમાં પણ ઘણા આદિવાસીઓ છે જે અમુક અમુક જગ્યાએ વસવાટ કરે છે જેને આપણે જનજાતીય સમુદાય કે વનવાસી સમુદાય તરીકે ઓળખીએ છીએ અને આ સમાજ એ સમયની સમાજ વ્યવસ્થાથી દૂર હતો બરોબર કે જ્યારે આદિવાસીનો સમયગાળો હતો ત્યારે જે પ્રકારની સમજ સમાજ વ્યવસ્થા ચાલતી હતી જે પ્રકારના રીત રિવાજો ચાલતા હતા તેનાથી જે આદિવાસીનો સમાજ છે એ દૂર હતો પ્રત્યેક જનજાતિના સભ્યો કબીલાય પ્રથાથી એકબીજા સાથે જોડાયેલા હતા બરોબર કે દરેક જનજાતિના લોકો જે છે એ આ કબીલાય પ્રથાથી એકબીજાની સાથે જોડાયેલા હતા બરોબર કબીલાય કોને કહેવામાં આવે છે તો કે કબીલા જે છે એ હંમેશા એક એનો પરિવાર અને સમૂહ હોય છે કબીલાનું સંગઠન છે એ જંગલમાં રહેતું હોય છે અને એનું કોઈ સ્થાન ન હોય તે આદિવાસીની જેમ જ જિંદગી છે એ પસાર કરતા હોય છે અને કબીલા છે એ લોકોને પોતાનાની નિયમ અને પોતાના કાનૂન હોય છે અને કબીલ કબીલાજી છે એ કોઈ જાતિ કે કોઈ ધર્મ નથી પણ એ એક આખું સંગઠન છે બરાબર મધ્યપ્રદેશ છત્તીસગઢ મહારાષ્ટ્રમાં કબીલા છે એ જોવા મળે છે તો આવી રીતે છે છે જનજાતિ એ બધા પ્રથા બરોબર કે જે સાથમાં ને પરિવારમાં સમૂહમાં કાર્ય કરતા હોય એ એકબીજા સાથે જોડાયેલા હતા તેઓ શિકારી સંઘરાખોર અને પશુપાલક તરીકે તો થોડે ઘણે અંશે ખેતી દ્વારા પોતાનું જીવન જીવતા હતા બરોબર કે તેઓ શિકાર કરતા પ્રાણીઓનો શિકાર કરતા સંગ્રહખોર એટલે કે અનાજનો સંગ્રહ કરતા અને ધીરે ધીરે પછી ખેતીની શોધ થઈ તો પછી એ પશુપાલક તરીકે થોડે ઘડે અંશે ખેતી દ્વારા પોતાનું જીવન છે એ જીવતા હતા જંગલ અને પ્રકૃતિ અસર કરતા પરિબળ હતા કેમ કે જંગલમાંથી એને શિકાર કરવાના પ્રાણીઓ છે એ મળી રહેતા હતા અને પોતે ત્યાં વસવાટ કરતા હતા અને પ્રકૃતિ એટલે કે એને નદીમાંથી પોતાને પીવાલાયક પૂરતું પાણી મળી રહેતું હતું આટલા માટે જંગલ અને પ્રકૃતિ છે એ તેમના જીવન ઉપર સૌથી વધુ અસર કરતા હતા તેમના ઘરો છે એ પ્રાકૃતિક સંસાધનથી જ બનેલા હતા એટલે કે કુદરતી રીતે જ તેના ઘરો છે એ બનેલા હતા આમાં આમાંની કેટલીક જાતિઓ છે એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતી રહેતી હતી બરાબર કે ખોરાક મેળવવા માટે પે પહેલાં સમયની અંદર જે આદિવાસીઓ છે એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતી રહેતી હતી કેમ કે તેમને એક જગ્યાએથી પ્રાણીનો શિકાર કરવો હોય તો એ તો ન મળી જાય અને જે પ્રાણીઓ સતત વધારે ભાગતા રહેતા હોય તો એ પ્રાણીની પાછળ પોતાને પણ ભાગવું પડતું હતું એટલે કે એ જે પ્રજા છે આદિવાસી જે છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ ખોરાકની શોધમાં આમ તેમ ભટકતી રહેતી હતી પરંતુ ધીરે ધીરે પશુપાલકની શોધ થઈ ખેતીની શોધ થઈ એને કારણે પછી એને સ્થિર સ્થિર જીવન જીવવાની શરૂઆત કરી હતી જેને આપણે વિચારતી કે વિમુક્ત જાતિ તરીકે ઓળખીએ છીએ જનજાતિના લોકો જમીન અને જમીન પેદાશો ઉપર સંયુક્ત રીતે નિયંત્રણ રાખતા અને પોતાના બનાવેલા નિયમોને આધારે પરિવારોમાં તેની વેચણી કરતા હતા અને જે જીવન છે એ સામૂહિક સ્વરૂપનું હોવાથી તેમની અર્થવ્યવસ્થા પણ સામૂહિકતાનો સિદ્ધાંત જોવા મળે છે બરોબર હવે પોતે જે જીવન જીવતા હતા એ કેવું સામૂહિક સ્વરૂપનું જીવન જીવતા હતા કે સાથે મળીને જીવન જીવતા હતા એટલે તેની જે અર્થવ્યવસ્થા હતી જે પૈસાનો વ્યવહાર હોય એ પણ સામૂહિક એમાં પણ સામૂહિકતાનો સિદ્ધાંત છે એ જોવા મળતો હતો આમ જુદા જુદા સમુદાયમાં સામાજિક સમાનતા છે એ જોવા મળતી હતી બરોબર અલગ અલગ પ્રકારના જે સમુદાયો હોય એમાં અલગ અલગ સામાજિક સમાનતા છે જોવા મળતી હતી ઉપખંડના વિવિધ ભાગો કરતાં વિવિધ ભાગોમાં ઘણી મોટી જનજાતિનો વિકાસ થયો હતો સામાન્ય રીતે તેઓ જંગલો પહાડો રણ અને દુર્ગમ જગ્યાઓ ઉપર નિવાસ કરતા હતા કેટલીક વાર તેમના કરતા વધારે શક્તિશાળી સમાજ સાથે તેમનો સંઘર્ષ પણ થતો બરોબર કે એક જ શહેર હોય એક જ ગામ હોય એક જ રાજ્ય હોય તો એની અંદર જો કોઈ પણ આદિવાસી રહેતા હોય અને ત્યારે બીજા આદિવાસી આવી જાય એ એના કરતાં પણ વધારે શક્તિશાળીવાળા હોય તો એની સાથે તેમનો સંઘર્ષ થતો હતો આમ છતાં જનજાતિઓએ પોતાની સ્વતંત્રતા ટકાવી અને સંસ્કૃતિને બચાવી રાખી બરાબર કે આ જે જનજાતિઓ છે આ જે આદિવાસીઓ છે ને પોતાની સ્વતંત્રતા એટલે કે પોતાની આઝાદી છે એ ટકાવી અને એને જે સંસ્કૃતિ અત્યારે આપણને જે જોવા મળે છે એ સંસ્કૃતિને બચાવી રાખી જાતિ આધારિત સમાજ અને જનજાતીય સમાજ વિવિધ જરૂરિયાતો માટે એકબીજા ઉપર નિર્ભર હતો બરોબર જાતિ આધારિત સમાજ અને જનજાતીય સમાજ એ બધી જરૂરિયાતો માટે એકબીજા ઉપર નિર્ભર હતો એટલે એકબીજાની મદદની જરૂર રહેતી હતી સંઘર્ષ અને નિર્ભરતાના સંબંધને કારણે બંને સમાજમાં ધીરે ધીરે પરિવર્તન આવ્યું બરાબર કે પછી જેમ જેમ માણસ છે એ માણસની નજીક આવતા ગયા પોતાના વિચારો એને વ્યક્ત કરવાના પોતાના વિચારો છે એ કેવી રીતે વ્યક્ત કરવા એની એને ખબર પડી શું કરવું કેવી રીતે જીવવું એ બધી ખબર પડી એટલે સંઘર્ષ અને નિર્ભરતાના સંબંધને કારણે પછી એ લોકો ધીરે ધીરે નજીક આવ્યા અને એને લીધે સમાજમાં ધીરે ધીરે પરિવર્તન આવ્યું ત્યાર પછી આપણે આગળ જોઈએ તો વનવાસી અને વિચર્તી જાતિના લોકો બરોબર વનવાસી એટલે કે વનમાં કે જંગલમાં વસવાટ કરતી પ્રજા અને વિચર્તી જાતિ એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતી પ્રજા ઈ લોકો વિશે વાત કરીએ તો સમકાલીન ઇતિહાસકારો અને મુસાફરોએ વનવાસી અને વિચર્તી જાતિ વિશે બહુ ઓછી જાણકારી આપી છે કેટલાક અપવાદો બાદ કરતા જનજાતિના લોકો પાસે લેખિત દસ્તાવેજો છે એ મળતો નથી બરોબર કે અમુક લોકો જનજાતિ એવી છે કે જેની પાસે લેખિત દસ્તાવેજો છે એ મળે છે બાકીના એને બાદ કરતા જે જનજાતિના લોકો છે એની પાસે લેખિત દસ્તાવેજો છે એ મળતા નથી પરંતુ વનવાસી કે જનજાતિ પ્રજા પોતાના સમુદ્ર રીત રિવાજોનું અને મૌખિક પરંપરાનું રક્ષણ કરતી હતી પરંપરાઓ નવી પેઢીને વારસામાં મળતી હતી બરોબર કે જનજાતિ હતી એ પોતાની પ્રજા પોતાના સમૃદ્ધ રીત રિવાજોનું કેવી રીતે વર્ણન કરતી હતી તો કે મૌખિક પરંપરાનું રક્ષણ કરતી હતી બોલીને જે પરંપરા કરવામાં આવે એનું રક્ષણ કરતી હતી અને આ પરંપરાઓ છે એ નવી પેઢીને વારસામાં મળતી હતી વર્તમાન ઇતિહાસકારો જનજાતિઓનો ઇતિહાસ લખવા માટે આવી મૌખિક પરંપરાનો પણ ઉપયોગ કરે છે ત્યાર પછી આપણે જોઈએ તો ભારત ભારતની મુખ્ય જનજાતિના ક્ષેત્રો બરોબર ભારતમાં મુખ્ય જનજાતિના ક્ષેત્રો ક્યાં ક્યાં છે એના વિશે વાત કરીએ તો કે ભારતના મોટા ભાગના વિસ્તારમાં જનજાતિની વસ્તી છે એ જોવા મળે છે બરોબર ભારતનો ઘણો જ એવો વિસ્તાર છે કે ત્યાં આદિવાસીની વસ્તી છે એ જોવા મળે છે જનજાતિનો વિસ્તાર અને પ્રભાવ સમયની સાથે બદલાતો રહેતો કેટલીક જનજાતિ ખૂબ શક્તિશાળી હોય મોટા પ્રદેશો ઉપર નિયંત્રણ ધરાવતી હતી જેમ કે તેરમી અને ચૌદમી સદીમાં દરિયાન દરમિયાન પંજાબમાં ખોખર જનજાતિ અને ગખર જનજાતિ છે એ મુખ્ય હતી એટલે કે એ સૌથી વધારે શક્તિશાળી હતી અને આ જનજાતિમાંથી આવનાર કમાલ ખા ખોખર અને અકબરે મનસબદાર બનાવ્યા હતા અને મોગલો પહેલાનું મુલતાન અને સિંઘમાં લંગા અને અર્ધુર જનજાતિઓનું આધિપત્ય હતું એટલે કે એનું રાજ હતું અને ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં બોલોચ જનજાતિ છે એ સૌથી શક્તિશાળી હતી બરોબર જ્યાં બોલોચ છે એ એક પ્રકારની જનજાતિ છે એ પણ સૌથી વધારે શક્તિશાળી હતી અને તે વિવિધ નેતા એટલે કે આગેવાન ધરાવતા અને નાના નાના કુળોમાં વિભાજીત હતી પશ્ચિમ હિમાલયમાં વસ્તી ગઢ્ડી ગડરીયો નામની જનજાતિ મુખ્ય હતી બરોબર જો આ અલગ અલગ દેશમાં કઈ કઈ જનજાતિ છે એ શક્તિશાળી હતી અને કઈ કઈ જનજાતિ છે એ મુખ્ય હતી તે તમારે સરસ રીતે યાદ રાખવાનું છે પશ્ચિમ હિમાલયમાં વસતી છે ગીગીઓ નામની જે જનજાતિ હતી એ પણ મુખ્ય હતી જ્યારે હાલના બિહાર અને ઝારખંડના કેટલાક વિસ્તારોમાં બારમી સદી સુધી ચેર સરદારોનું આધિપત્ય હતું બરોબર કે જે ચેર સરદારો હોય એનું રાજ હતું ઈસવીસન ઓગણીસો એકાવન માં અકબરના સેનાપતિ રાજા માનસિંહે ચેર જાતિ ઉપર હુમલો કરી અને પરાજિત કર્યા પરંતુ તેમને સંપૂર્ણપણે આધીન બનાવી શક્યા નહીં ઔરંગઝેબના સમયમાં મુઘલ સેનાએ ચેર જાતિના ઘણા કિલ્લાઓ છે એ કબજે કરી અને તેમના ઉપર પ્રભુત્વ છે સ્થાપિત કર્યું હતું અને આ વિસ્તારની બે મહત્વની જનજાતિઓ કહી તો કે મુંડા અને સંથાલ હતી અને આ જનજાતિઓ આ વિસ્તાર ઉપરાંત ઓડિશા અને બંગાળમાં પણ રહેતી હતી કર્ણાટક અને મહારાષ્ટ્રના પહાડી વિસ્તારોમાં કોળી બેરાજ અને બીજી કેટલીક જનજાતિઓ રહેતી હતી કર્ણાટક અને મહારાષ્ટ્રના પહાડી વિસ્તારોમાં દક્ષિણ ભારતમાં કોરાગા વેતર મારવાર અને બીજી જનજાતિના લોકો મોટી સંખ્યામાં વસતા હતા એટલે કે રહેતા હતા ભીલ આ જનજાતિઓમાં સૌથી અગત્યના હતા બરોબર કે જે ભીલ પ્રકારની જનજાતિ છે એ જનજાતિઓમાં સૌથી અગત્યના હતા જે પશ્ચિમ અને મધ્ય ભારતમાં ફેલાયેલ હતા સોળમી સદીના અંત સુધીમાં તેમના ઘણા ખેડૂતો અને જમીનદાર તરીકે સ્થાયી હતા જો કે કેટલાક ભીલ કુળ શિકાર અને અન્ન સંગ્રહ સાથે જોડાયેલા હતા બરોબર કેટલાક ભીલ જાતિના લોકો છે એ શિકાર અને અન્ન સંગ્રહ એટલે કે અનાજના સંગ્રહ સાથે જોડાયેલા રહ્યા હતા હારના છત્તીસગઢ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશમાં ગોંડ લોકોની વસ્તી છે એ વધુ છે ગુજરાતમાં આરાસુરથી ડાંગની વિસ્તારની જનજાતિઓ લગભગ સદીથી આ પ્રદેશમાં પોતાની વિશિષ્ટ સમાજ વ્યવસ્થા અને સંસ્કૃતિને સાચવીને બેઠી છે તથા આધુનિક સમય સાથે કદમ મિલાવીને પ્રગતિ કરી રહ્યા છે બરોબર કે જે અત્યારની વાત કરીએ તો ગુજરાતમાં જે આરાસુરની ડાંગની પૂર્વ પટ્ટીના જે વિસ્તારની જનજાતિ છે ઈ ચાર સદી થી આ પ્રદેશમાં પોતાની વિશિષ્ટ સમાજ વ્યવસ્થા અને પોતાની જે સંસ્કૃતિ છે એ સાચવીને બેઠી છે અને અત્યારે હાલના સમયમાં આધુનિક સમયમાં જે અત્યારે ચાલે છે એની સાથે પણ ઈ કદમ મિલાવીને પ્રગતિ છે ઈ કરી રહ્યા છે પછી જોઈએ તો વિચરતી અને વિમુક્ત જાતિ વિચરતી અને વિમુક્ત જાતિના લોકો પોતાના પશુઓ સાથે દૂર દૂર સુધી ફરતા હતા બરોબર કે ત્યારે જ્યારે અનાજ અનાજની નથી શોધ થઈ ત્યારે એ લોકો છે એ માંસ ખાતા હતા પ્રાણીઓનું બરાબર પછી ધીરે ધીરે એને ખબર પડવા લાગી કે કયા પશુઓ છે એ આપણે પાડવા જોઈએ એટલે પછી એને ખબર પડી ત્યારબાદ જે વિચરતી અને વિમુખ જાતિના જે લોકો હતા એ પોતાના પશુ સાથે દૂર દૂર સુધી ફરતા રહેતા હતા અને પછી ત્યારબાદ એ લોકો છે પશુઓનું રક્ષણ કરવા માટે એ જે લોકો ઓલા સિંહ જે હોય જંગલી પ્રાણીઓ હોય એનાથી પણ પોતા આ પશુઓનું રક્ષણ કરતા હતા બરાબર કેમ કે તેને ખબર પડી ગઈ હતી કે આ પશુઓ જે છે એ પાલતુ પશુઓ છે ને એમાંથી પણ આપણને ઘણી બધી વસ્તુ છે એ મળી રહે છે તેથી તે તેથી તેમનું જીવન છે એ મોટે ભાગે પશુપાલન ઉપર આધારિત હતું અને તેઓ સ્થાયી ખેડૂતો પાસેથી અનાજ કાપડ કપડાં વાસણ અને અન્ય વસ્તુઓ માટે ઊન ઘી વગેરે વસ્તુઓનો વિનિમય પણ કરતા હતા બરોબર કે તેઓ જે સ્થાયી ખેડૂત હોય બરોબર કે જે જાતિ છે પછી ધીરે ધીરે પશુની પછી ખેતી કરવા લાગ્યા કરતા હોય ત્યારે આપણે એક બે દિવસમાં તો ખેતી થઈ જતી નથી ખેતી કરતા વાર લાગે છે બરોબર એટલે જ્યારથી ખેતીની પ્રવૃત્તિ શરૂ થઈ ત્યારથી જે આદિવાસીનું જીવન છે એ થોડું ઘણું ભટકતા જીવનમાંથી સ્થિર જીવન તરફ જીવા લાગ્યા એટલે કે જે સ્થાયી ખેડૂતો હોય એની પાસેથી અનાજ કપડા વાસણ અને અન્ય વસ્તુઓ માટે ઊન ઘી વગેરે વસ્તુનો પણ કે વેપાર કરતા હતા અને કેટલીક વિચારતી જાતિઓ છે એ જાનવરો ઉપર સામાન લાદી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય અને ખરીદ વેચાણ કરતા હતા બરાબર ધીરે ધીરે રીતે એનો માનસિક વિકાસ થયો એને કારણે શું થયું કે જે વિચારતી જાતિ હોય એટલે કે જે ભટકતી જાતિ હતી એ જાનવરો ઉપર સામાન લઈ જાય અને એક જગ્યાએથી બીજી જગ્યાએ વસ્તુ લઈ જાય અને ત્યારબાદ એનું ખરીદ વેચાણ છે એ કરવામાં આવતું હતું તો આ રીતે આદિવાસી છે એ પોતાની રીતે જિંદગી જીવતા હતા પછી હવે આપણે વાત કરીએ તો વણઝારા વિશેની ભારત અને ગુજરાતના સંદર્ભમાં વણઝારા વિશેની વાત કીધી છે આ બધી વિચારતી વિમુક્ત જાતિઓમાં જે વણઝારા છે એ પણ એક પ્રકારની જાતિ છે એ સૌથી અગત્યના હતા તેમનો સમૂહ ટાંડા કહેવાતો બરાબર તેમનો જે સમૂહ હતો આ વણઝારા જાતિનો જે સમૂહ હતો એને શું કહેવામાં આવતું હતું ટાંડા કહેવામાં આવતું હતું અલ્લાઉદ્દીન ખલજી દિલ્હીના બજારો સુધી અનાજ અને ચીજ વસ્તુઓ લાવવા લઈ જવા માટે તેમનો ઉપયોગ કરતા હતા બરાબર જે અલ્લાઉદ્દીન ખલજી છે એ દિલ્હીના બજારો સુધી એટલે કે દિલ્હીના બજાર સુધી જે અનાજ અને ચીજ વસ્તુ પહોંચે એ લાવવા લઈ જવા માટે તેમનો ઉપયોગ કરતા હતા અને બાદશાહ જહાંગીરે પણ વણઝા વણઝારા દ્વારા બડોદા ઉપર અનાજ લાદીને શહેરોમાં વેચવાના તેમને કાર્યોનો ઉલ્લેખ કર્યો છે બરોબર વણઝારાની જાતિ દ્વારા બળોદો ઉપર અનાજ લઈ અને શહેરોની અંદર વેચવાનો તેમના કાર્યોનો ઉલ્લેખ કર્યો છે ખાસ બાબત તો એ છે કે યુદ્ધ દરમિયાન વણઝારાઓ બડોદોની પોઢ દ્વારા મુઘલ સેના માટે અનાજ અને વસ્તુઓ છે એ લાવતા હતા અને એક રીતે જોઈએ તો વણઝારા છે એ ભારત અને વિશ્વ વચ્ચેની કડી હતા મધ્ય એશિયાથી અનેક ચીજવસ્તુઓ તેમના દ્વારા ભારતમાં આવતી અને ભારતની બહાર જાતી હતી બરોબર નહીં ભારત અને વિશ્વ વચ્ચેની કડી હતી તો કે મધ્ય એશિયાથી જે અનેક ચીજવસ્તુ હતી તો એ પહેલાં ભારતમાં આવતી અને પછી એ ભારતની બહાર જાતી હતી એટલે એ ભારત અને વિશ્વ વચ્ચેની કડી હતી ત્યાર પછી આપણે જોઈએ તો જનજાતિઓ અને વિચરતી જાતિઓની સંસ્કૃતિ તો કેટલીક વિચારતી વિમુક્ત જાતિઓ છે એ ઘેટા બકરા ઘોડા ગાય ભેસ અને બળદના વેપાર સાથે પણ સંકળાયેલી હતી વિવિધ જાતિના નાના મોટા ફેરિયાઓ છે એક ગામેથી બીજે ગામ જઈ અને જાતે બનાવેલા દોરડા ઘાસની ચટાઈ અને મોટા થેલા વેચતા બરોબર અત્યારના સમયની પણ આપણે વાત કરીએ તો ઘણી વખત ચટાઈ વેચવા માટે આવતા હોય છે ફેરિયાઓ બરોબર પછી એ ઘાસની ચટાઈ બનાવેલા હોય મોટા મોટા થેલાઓ છે એ વેચવા માટે આવતા હોય છે તો એ વિવિધ જાતિના લોકો જે છે એ નાના મોટા ફેરિયા એક ગામથી બીજે ગામ જઈ અને પોતાની રીતે એને બનાવેલું હોય એનું એ વેચાણ કરે કેટલીક વિચારતી વિમુક્ત જાતિઓમાં કાંગસિયા મોડવાનો સમાવેશ થતો હતો જે બંગડી અને સૌંદર્ય પ્રસાધનના વેપાર સાથે જોડાયેલા હતા કેટલીક વિચારતી જાતિઓમાં નટ બજાણિયાનો સમાવેશ થતો હતો અને તેઓ વિભિન્ન અંગ કસરતો દ્વારા લોકોનું મનોરંજન જે કરતા હતા બરોબર આપણે ઘણીવાર મેળામાં જોતા હોય કે લોકો આ નટ એટલે કે ઓલી દોરી ઉપર ચાલતા હોય છે બરાબર તો આવી રીતે એ લોકોને મનોરંજન પણ પૂરું પાડતા હોય છે પછી જે મોટી રીલ હોય છે એમાંથી કૂદતા હોય છે અથવા તો આગ લગાવીને એની આગળ પાછળ કૂદતા હોય છે આવા બધા જે જનજાતિના લોકો છે એ કસરતો દ્વારા લોકોનું મનોરંજન છે એ પૂરું પાડતા હોય છે ગુજરાતમાં વણઝારા માલધારી નટ બજાણિયા કાંગસિયા જેવી વિચરતી વિમુક્ત જાતિઓ છે એ પણ જોવા મળે છે